છેલ્લા 3 દિવસ તો આવો ના આવો જ વરસાદ આવે છે, અને વધારે તો એટલો બધો વરસાદ નથી આવ્યો, પણ આમના ઝરમર ઝરમર ચાલુ રહે, થોડો ઘણો ક્યારેક વધે પાછો એમના બંધ થઈ જાય, પણ પવન બહુ છે. લગભગ કાલ રાત્રે પણ બહુ ઝાઝો પવન હતો અને અત્યારે પણ પવન છે, ક્યારેક ક્યારેક તો બહુ અતિશય પવન આવી જાય છે, અને આમ વરસાદ ચાલુ ચાલુ જ રહે છે. અને આ જો પાછો સેતુજી ડેમ છે, આગળ આપણે ડેમમાં ફરવા જવાનું છે, અને ડેમમાં કેટલું પાણી છે હું તમને બતાવું. વરસાદ તો ધીમો ધીમો ચાલુ છે, પણ પવન બહુ વધારે છે. વરસાદ એટલો બધો ખાસ કાંઈ એટલો બધો વધારે પડતો નથી આવ્યો, પણ આમના 2-3 દિવસ તો ચાલુ 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 જ છે, ઝરમર 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 આખો દિવસ ચાલુ જ હોય રાતે દિવસે, અને પવન પણ વધારે પડતો છે. તો અત્યારે જો આ દેખાય છે ને આપણે કાંઠે જઈ અને કેટલું પાણી આવ્યું છે આપણે જોઈ. મારી બાજુ તો વરસાદ ઓછો છે, એટલો બધો ખાસ કાંઈ વરસાદ છે નહીં, પણ અમુક જગ્યાએ તો આજકાલમાં બહુ અતિશય વરસાદ છે, 10-8 ઇંચ વરસાદ પડી ગયો છે. અમારે તો એકદમ ઓછો વરસાદ છે, એટલો બધો ખાસ વરસાદ નથી, છતાં પણ શેતુજીમાં પાણી આવે છે અને ઘણું આ 2 દિવસમાં પાણી સડી ગયું છે, કારણ કે આપણે ઠેઠ ગીર ધારી અમરેલી સુધીનું પાણી બધું આવે છે. તો આપણે શેતુજીના કિનારા ઉપર જઈએ ને કેટલો પાણીનો વધારો છે જોઈ. ડેમ એટલે ભરાણો છે, જો અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે અને આખો ભરાય, એટલે આ જો લીમડો દેખાય એના થડ સુધી પહોંચી જાય એટલે આખો ફૂલ ભરાઈ જાય છે, એટલું અંતર છે જ, એટલે ઘણો અધૂરો છે, 80% જેટલો ભરાઈ ગયો છે, અને એકદમ કિનારા ઉપર જઈએ આપણે. સામે દેખાય શેત્રીજી નો પુલ છે, કેટલો લાંબો પુલ છે, બહુ ઝાઝા દરવાજા છે પાણી છોડવા માટે, લગભગ 60 આજુબાજુ દરવાજા છે, બહુ લાંબો બાંધ છે. આપણે ત્યાં જવાનું છે, ફરી ફરીને આપણે જઈશું ત્યાં. આ પાણી કાઢવાનું મશીન છે ને આ પંખો છે, અત્યારે જો શેત્રુજી મેં કાઢીને મૂકી દીધું છે, કારણ કે પાણી આવે તો ડૂબી જાય, અહીંયા પાણી આવી જાય, પાણી આખો ડેમ ભરાય છે ત્યાં ડૂબી જાય છે, કારણ કે આ બધું બધી પાણી આવી જાય, ટેટ એટલા લીમડા દેખાય ત્યાં સુધી પાણી આવી જાય છે. તો જે તો આ બધું ખાલી છે, સારો વરસાદ થાય તો આમાં પાણી આવી જાય છે, અને પાણી આવવાનું ચાલુ જ છે, થોડો થોડો રોજ વધારો થતો જાય છે. વાડીમાં આવી ગયા છીએ, અને વાડીમાં છે શીપડા, આપણે પહેલાં પણ શીપડા ખાધા હતા, તો પાછા શીપડા ખાવા છે, અને શીપડા ઝાઝા છે, એટલામાં કેટલા બધા શીપડા અને કાકડી છે. અહીં જે જો મોટું જબર શીપડું છે, અને આ બધો શીપડાનો વેલો છે, તો આમાં ઘણા બધા શીપડા છે. કાલે આપણે કેટલા ખાધા હતા અને કેટલા તોડીને ઘેરે લઈ ગયા હતા, તો આપણે કૂણું એવું શીપડું ગોતીએ. અહીંયા સરસ મજાનું શીપડું છે, મોટું થઈ ગયું છે ને, હવે પાકી ગયું છે, એટલે આપણે કૂણું શીપડું ખાવું છે. અહીં સરસ મજાનું શીપડું છે, તો મોટું જબર છે, પણ પાકી ગયેલું છે, ને આપણે કૂણું હોય એવું જોવે છે. તો અહીંયા છે અહીંયા પણ શીપડા છે, તો બધા પાકવા મળ્યા છે. કૂણા અને નાના શીપડા તો ન મળ્યા, તો આપણે પાકલ શીપડું ખાઈશું. નાના નાના શીપડા કૂણા હોય તો બધા તોડી તોડીને ખાધા કરે, નાના શીપડા ઓછા હોય ને વરસાદના ખાઈ ઓછા, તો આપણે પાકલ શીપડું ખાઈ. તો એટલા શીપડા તોડ્યા છે, જો કેવડા કેવડા બધા શીપડા ને કાકડી ને એવું છે, તો કટિંગ કરીને એકાદું ખાઈ, પણ કટિંગ કરવાનું છાકું ને એવું કઈ છે કે છે, તો ફરી લે. આ રીતના કટિંગ કર્યા છે, જો અને હવે ખાઈ. તો આ લીંબુનો બગીચો છે, અને ફરતા ઘણા બધા આંબા પણ છે, અને બીજા બધા ફ્રૂટના ઝાડ છે, ચીકુ છે, જમરૂખ છે, કેળા છે, ઘણા પ્રકારના ઝાડવા છે, તો આપણે બગીચા માટો મારવા રહી. આ આંબાનું ઝાડ છે, અને અત્યારે ચોમાસું હાલે છે, છતાં પણ જો આંબા ઉપર કેટલી કેરી છે, જો અહીં 2-3 કેરીનો લૂમકો છે, અહીંયા કેરી છે, અને જો આ બધી કેરી ગોળ ગોળ કેરી છે,
સરસ આમ તાજી કેરી છે, વરસાદની જો કેવી થઈ ગઈ છે, એકદમ ક્લીન. અહીંયા આંબો છે, આ બાજુ જો ચીકુનું ઝાડ છે, લીંબુ છે, પોપૈયા છે. તો અહીંથી ઉપર ચડવાનું છે. પોપૈયું ખાવું છે પણ પોપૈયું જડતું નથી. અને શેરડી છે જો. તો આ વાડીમાં તમને વગેરે વગેરે વસ્તુ મળશે, જે પણ ખાવું હોય, ભૂખ લાગી હોય, સીધા ખેતરમાં પગી જાઓ એટલે તમને ગળી વસ્તુ, તીખી વસ્તુ, ખાટી મીઠી વસ્તુ, બધી વસ્તુ અમને ખેતરમાંથી મળી જાય. આખી વાડીમાં રખડ્યા પછી બે પોપૈયા પાકલ મળ્યા છે. તો પોપૈયા ખાવાના છે. તો એક પોપૈયો તો અહીંયા પાકલ છે, તો અહીંયા તો નીચે થંભાઈ જા. તો સરસ મજાનું છે, એકદમ ફ્રેશ. તો એક પોપૈયા અહીંયા સા થોડુંક અધેર છે, અંબાતું નથી, અંબાઈ જા. આ નહીં અંબાઈ કેવું ઠેકડો મારવો પડશે એટલે છે ભાઈ. બે નાના નાના પોપૈયા મળ્યા છે પણ એકદમ ફ્રેશ અને તાજા છે. વરસાદના ધોવાઈ ગયા છે એટલે આપણે ધોવાઈ નહીં જવું પડે. તો કટિંગ કરી ખાઈ. વરસાદ તો ધીમો ધીમે હમણાં ચાલુ જ છે અને હવે આપણે જ આવું છે ક્ષેત્ર જે ડેમ ઉપર. તો અહીંથી થોડુંક 1.5 કિલોમીટર છે દૂર, અહીંથી તો નજીક જ લાગે. તો હાલો ડેમ ઉપર જઈએ અને કેટલું પાણી છે અને કેવો ડેમ છે જોઈએ. શેત્રુંજી ડેમ અને સામે વાદળામાં દેખાય છે શેત્રુંજી પર્વત છે અને સરસ મજાનો નજારો અને આમ જો દૂર દેખાય છે ત્યાં શેત્રુંજી ડેમના દરવાજા છે. તો આપણે ટેન્ટા નજીક જવાનું છે પણ હાલી જવાનું છે. શેત્રુંજી ડેમની નહેર છે જે ખેડૂતો માટે પાણીની સિંચાઈ માટે આ રીતે પાણી જાય છે. અને જો આ રીતની નહેર છે અને કેટલું બધું પાણી જાય છે, આ બધું ખેતરોમાં પાણી જાય છે શિયાળે ઉનાળે. અને આવી જ નહેર એક સામેના કાંઠે પણ છે. તો આ બધું આ પિયતમાં પાણી કામ લાગે અને ડેમ ભરાઈ જાય એટલે આ બાજુના જેટલા નીચાણ વિસ્તારમાં જે ખેડૂતો આવે છે એ બધાને ફાયદો થાય. અને આપણે ડેમ છે બાંધણીને નીચેની સાઈડ આવી ગયા છે. તો આપણે આ રીતે કેટલા દરવાજા છે એ બધું જોઈએ. શેત્રુંજી ડેમના નીચેના ભાગમાં આવી ગયા છીએ અને જો કેટલા બધા આપણે પાણી છોડવાના દરવાજા છે. લગભગ કેટલા 700 મીટર લંબાઈ છે આ બાંધની અને આમની હાઇટ છે 55 ફૂટ. પાણી લેવલની હાઇટ છે 55 ફૂટ અને હાઈ લેવલ 57 ફૂટની હાઇટ છે. તો અત્યારે તો ફૂલ ભરાય નહીં, ફૂલ ભરાઈ જાય એટલે અમે પાણી છોડે એટલે એકદમ સરસ મજાનો નજારો જોવા મળે છે. પણ હવે તો જે થોડો અધૂરો છે, બાકી ફૂલ ભરાઈ જાય એટલે અહીંથી દરવાજા છોડશે પછી અહીંથી એકદમ સુંદર મજાનો નજારો જોવા મળે છે. એને જો કવડ મોટે નદી છે આમાં શેત્રુંજીનું પાણી જાય. ડેમનું જેટલું પાણી સંગ્રહ થાય છે પીવા માટે ભાવનગર સિટીમાં જાય છે અને સિંચાઈ માટે પણ પાણી જાય છે. એમાં જેમાં બે નહેર છે, એક ડેમની ઓલી બાજુ છે નહેર ને એક આ બાજુ છે. શિયાળે ઉનાળે નહેર છોડવામાં આવે છે અને આ પાણી જાય છે આપણે ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી જાય છે. અને જો એના દરવાજા અહીંયા છે
જો અહીંથી પાણી છોડવામાં આવે અત્યારે જો થોડું થોડું આવે છે, પછી તો આ છોડે એટલે ફૂલ ભરાઈને જાય. અને અહીંથી નીચેના ખેતરમાં બહુ દૂર સુધી લગભગ અમારા અંદાજમાં 30-40 કિલોમીટર દૂર સુધી આ નહેર જાય છે. અને આવી નહેર બે છે, એક આ બાજુ છે, એક ક્ષેત્રજીના સામા કાંઠે પણ નહેર છે. તો બંને બાજુના ખેડૂતો જેટલા બધાને આગળની સાઈડ જે પણ ખેતરો અને ખેડૂતો છે એ લોકોને બધાને જમીન માટે પિયત માટે પાણી મળી રહે છે. હવે આપણે જઈશું ડેમની ઉપર. અને આ પ્રોબ્લેમ એ છે, પવન વધારે હોવાના કારણે ઉપર બરાબર વાત નથી થઈ શકતી, કારણ કે બહુ ઘોંઘાટ આવે છે અને બહુ વધારે પ્રમાણમાં પવન છે.